કરીએ છીએ શુભ શરૂઆત આ દિવસની ભૂજથી બચાવથી અના ક્રાફ્ટ કરીને એક કમેન્ટ આવે છે કે હંમેશ કે બેન તમે શરૂઆત કરો છો તો ભગવાનના મંદિરથી નથી કરતા તમારા ભગવાનનું મંદિર બતાવો તો એમનાથી શરૂઆત કરી તો હું પણ આસ્તિક વ્યક્તિ છું આમ તો અને ભગવાનની દીવા બત્તી છે ને વહેલી થઈ જાય નવાઈ ધોવાઈ જાય એના પછી એટલે હું ફ્રી થઉં ત્યારે કાંઈ કામ બધું ભગવાનની બત્તી જો આજ પણ પૂર્ણ થઈ છે એટલે પૂર્ણ થઈ ગયું હોય એટલે રોજ મંદિર તમથી નથી બતાવી શકાતું બાકી એક સવારે ઉઠે અને એ ઉઠે કે એના પપ્પા નાહી ધોઈ તૈયાર થઈને ભગવાનની દીવા બત્તી થઈ જાય પછી હું જ્યારે નાહી લઉં ત્યારે ખાલી દર્શન કરી લઉં એટલે આમ શરૂઆત થતી હોય છે પણ આજે હવે જઈ રહ્યા છીએ રાજભાઈ માને દર્શન કરવા કાનપુર કાનપુર જે ભુજ તાલુકાનું આણંદસર ગામ છે ત્યાંનું સ્થાન છે તો નીકળતા હતા કે ચલો દર્શન કરી લઈ અને જે માન છે કે ભગવાનના મંદિરથી તમારી શરૂઆત કરો તો ચાલો આજથી કોશિશ કરી છીએ આજે તો કરી તો નીકળીએ છીએ દર્શન માટે હા મારી મોનુ દીકરી છે આ કાનપુર રાજભાઈ માતાનું મંદિર છે રાજરાજેશ્વરી રાજનમાં એ શ્રી ખુબામાં અહીંયા અમે અવારનવાર આવતા હોઈએ છીએ આ કાનપુર જ રાજરાજેશ્વરી રાજલ માતાજીના ભુવા જે ગઢસી સાતા મીઠું બાપા એમનું અહીં સ્મૃતિ સ્થાન છે તો ત્યાં પણ ગયા પણ એ ખાસ એટલી મજા આવી કે જે ફૂલો છે ભલે બારમાસીના ફૂલ છે પણ એટલા સરસ લહેરાતા હતા મને ખૂબ આનંદ થતો હતો કારણ કે કુદરતને ખોળે રહેવું એ મને ખૂબ હંમેશા ગમે છે તો અહીં જોયું મજા પણ કરી અને પછી વિચાર્યું કે ચલો બાજુમાં જ ખોડિયાર માતાનું મંદિર છે તો ત્યાં પણ જઈ આવી જંગલ વચ્ચે છે ને એટલે ઘણું ગમે છે હું ઘણા વર્ષ પહેલાં ગઈ હતી 20-21 વર્ષ પહેલાં ગઈ હતી ને અમે આવી ગયા ખોડિયાર માતાજીના મંદિરે અહીં ખૂબ જ સરસ વડલાઓ પણ છે 20 વર્ષ પહેલાં આવી ત્યારે ખૂબ આમ અવાવરું જ લાગે કે આમ સમજો જંગલ ને એવું હતું તો અત્યારે ખૂબ સારું લાગી રહ્યું છે બાજુમાં એક નાનો હોકળો છે છેલ્લો કહેવાય મારી કચ્છી ભાષામાં જ્યારે પહેલાં આવી ત્યારે એમાં પાણી હતું અત્યારે પાણી નથી અને અહીં આજુબાજુ જોઈએ થોડીક મજા આવી ખૂબ પવન લાગતો હતો અને આનંદ થયો આજે મોનું અને બધા ભેગા છીએ તો હાલો થોડું થોડું જોતા જઈએ ને નીકળી જઈએ એ રીતે તો અહીં રસ્તા પણ થઈ ગયા છે સરસ આમ કાચો રસ્તો છે પણ સારો રસ્તો છે દર્શન કરી અને હવે અહીંથી નીકળશું વચ્ચે તમને ઝલક બતાવતી જઈશ બધી અલગ અલગ જો માતાજીનું નાનકડું જ મંદિર છે પણ આસ્થાનું સ્થાન છે આ આણંદસર કાનપુરની સીમમાં છે જેને તમે જોઈ શકો છો ઘેઘૂર વડલા અને વડલાનો છાંયો ખરેખર ખૂબ સરસ છે બધું અહીં પવન ચક્કી ઘણી છે અને એનો અવાજ સતત ચાલ્યા રાખે મને એમ કે પ્લેન આવે છે પણ અવાજ હતો અને આણંદ સરું નાખું માંજેરાય વિસ્તાર છે અહીં આગળ આવશું તો આવશે દાદા દાદીની વાડી આ સફર કરીને આવ્યા ઘરે એને આવીને બનાવવાના છીએ સેન્ડવીચ તેને તમે આગળ જોઈ શકશો આ દાદા દાદીની વાડી આવી આણંદ સરની બાજુમાં છે દાદા દાદીની વાડી આવેલી છે અહીંયા ગ્રીનરી સારો રસ્તો હતો માણ્યો અને ઘરે બનાવ્યું આજની રેસીપી પર સેન્ડવીચ બનાવવા માટે બટેકા બાફી લીધા છે અને અહીં છોલવાનું ચાલુ છે એટલે આ બધા જ બટેકા આપણે છોલી લેશું આ બાજુ મોનું કાંદું કાપી રહી છે બટેટા કાપી લીધા અહીં કાંદું પણ કાપી લીધું અને અહીંયા મોનો મૂક્યો છે વગા એક ધ્યાન થઈને કેવી લાગી ગઈ છે તેલ ગરમ થઈ જાય એટલે નાખી રાઈ તતળ છે તે જીરું હિંગ તેલ હળદર નાખી
અને આ બાજુ મુંગળીને કાંદો અને સાતળી લેશે. મને એક મારા ભત્રીજીની દીકરી છે તો એને કીધું કે નાની માં તમે ડુંગળી કહો તો મને સમજણ ના પડે, અમે મુંબઈમાં રહીએ અમને કાંદું કહેવાનું, એટલે મેં હવે કાંદું કહેવાનું શરૂ કરી નાખ્યું છે, નહીં તમે ડુંગળી કહેતા. તો આને 1 થી 2 મિનિટ સુધી આ રીતે સાતળી લઈશું, ચડવા દેશું, ડુંગળી પાકી જશે એટલે હાલ નાખશું. કાંદો સાતળાઈ જશે ને એટલે બ્રાઉન કલરની થઈ જશે. સહેજ હળદર નાખી છે એટલે મસ્ત પીળો પીળો કલર દેખાઈ રહ્યો છે, સહેજ જ નાખી છે. પછી શાકના માપની પછી નાખે છે. હવે અંદર નાખી દેશે આલુ. તેને સારી રીતે મિક્સ કરી લેશું. હળદર નાખી, તમે તીખું ખાતા હોય એ મુજબ મરચાં નાખવાના, ધાણા પાવડર 2 ચમચી અને સ્વાદ અનુસાર નમક. મેં બટેકા બાફવામાં નાખ્યું હતું અને મોનો કીધું હતું બાફી રાખજો એટલે બાફી રાખ્યા હતા. આપણું નમક કેવું છે આકરું માઠું એના પ્રમાણે નાખી લેવા અને એને સારી રીતે મિક્સ કરી લેશે. અંદર કિચન કિંગ મસાલો મિક્સ કરશે, 1/2 ચમચી જેટલો કિચન કિંગ મસાલો નાખ્યો. તમે જે ગરમ મસાલો ખાતા હોય નાખી શકાય એવું હોય ને મોનો, તમારે સ્વાદમાં જે પસંદ હોય તે. સ્પેશિયલ સેન્ડવિચનો મસાલો અમે નથી વાપરતા, કે આવે છે નથી આવતો મને ખબર નથી હો, તમને ખબર હોય તો કહેજો કમેન્ટમાં મને. તો આ થઈ ગયો આપણો મસાલો તૈયાર. હવે ચટણીની કરીએ તૈયારી. ચટણી બનાવવા માટે લીલા મરચાં મેં 5 થી 6 કાપ્યા હતા, 2 મુઠ્ઠી જેટલા શિંગદાણા, 1 ચમચી મોટી જીરું, લીલા ધાણા ફ્રેશ લીધા હતા જે નાખી દઈશું. એક લીંબુનો રસ, સ્વાદ અનુસાર નમક, નાની કટોરી જેટલું પાણી નાખીએ, થોડુંક જ પાણી નાખે છે પીસવા પૂરતું જ બસ. અને હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. આ ચટણી તૈયાર કરી લીધી. બ્રેડ પર, અહીં બ્રેડ પર પેલો સોસ લગાવ્યો. આ મોનું બનાવે છે એટલે લગાવ્યો, હું એમ બોલું છું, એ કરે છે ને હું જોઉં છું, મેં હું બનાવું એ તમને જે કાંઈ બનાવ્યું હશે પહેલાં બતાવ્યું હશે, મેં દ્રષ્ટિએ બનાવ્યું. હવે મોનું બનાવી બતાવું છું, જ્યારે હું બનાવીશ ત્યારે કહીશ મેં કર્યું એમ કહીશ. એક બાજુ સોસ અને આલુનો મસાલો અને બીજી બાજુ ગ્રીન ચટણી. એના પર કાંદા ટમેટાની સ્લાઈસ મૂકી. આ રીતે રેડી કરતા જશે અને તવી પર શેકતા જશું. એવું કરશું ને મને સાથે એને થોડાક રેડી કરવી શેકશે એટલે પહોંચી વળા શકું. નાપાદ લગાવ્યું મખણ, શું લગાવ્યું બટર, અમારી પાસે મખણ. અને આ રીતે 2 સાઈડ શેકી લીધું ક્રિસ્પી થાય ત્યાં સુધી. હું કેક એમ કર્યું ભગવાન વિસાડ્યો જમવા. આ થઈ ગયું સૌ તૈયાર અને આમાં
બટ સોસ સાથે પણ ખાઈ શકાય તમારી પસંદગી મુજબ. અને પહેલાં જ બેસાડી દઈએ મોનુના પપ્પાને જમવા. એકદમ મસ્ત, વાહ, સરસ, એકદમ મોનુમાં તો મોજ કરાઈ દીધી છે. આવી આવી ચિંતા નથી. ઘણી વખત શું થાય કે સાસરે આવે ને દીકરી તો બે પરિવારના ટેસ્ટમાં અલગ હોય, પણ અહીંયા સારું છે કે અમારા બે પરિવારના ટેસ્ટ એક સરખા છે, એટલે દ્રષ્ટિનું સ્થાન એ લેતી જાય છે. અને અહીંયા કરીશ વિડીયોમાં આપણે એની વારાફરતી જમીન ઉતરી છું, અને હવે કરીશ વિડીયોની એડિટિંગ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? તો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હજુ સુધી મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો. બાજુમાં રહેલું બેલ આઇકન બટન જરૂરથી દબાવજો. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. ધન્યવાદ. આજની રેસીપી કેવી લાગી એ પણ મને કહેજો. હો,